थराद नगरपालिका द्वारा थराद शहर में चालती तमाम हॉस्पिटल शाला कॉलेज अने कोचिंग क्लास संचालकों ने फायर सेफ्टी ने लई नोटिस आपवामां आवी छे। आगनी घटना दरमियान कोई जोटी जानहानी न थाय ते हेतुथी आपवामां आवेली आ नोटिसमां जणाववामां आव्युं छे कि आवतीकाल 26 तारीख सुधीमां हॉस्पिटल शाला कॉलेज अने कोचिंग क्लास संचालकोए थराद नगरपालिकाना फायर विभागना अधिकारी पासेथी नॉन ऑब्जेक्शन सर्टिफिकेट मेळवी लेवाना रहेशे। नॉन ऑब्जेक्शन सर्टिफिकेट माटे थराद नगरपालिका द्वारा नक्की करवामां आवेला दस्तावेजो संचालकोए रजू करवाना रहेशे અને આગામી 15 એપ્રિલના રોજ પાલનપુર ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના કેમ્પમાં આ તમામ દસ્તાવેજો જમા કરાવવાના રહેશે। થરાદ નગરપાલિકા પાસેથી ફાયર સેફ્ટીને લઈ નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ ન મેળવનાર સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। માનનીય પ્રાદેશિક કમિશનર સાહેબે વિડીયો કોન્ફરન્સમાં આપેલ સૂચના મુજબ નામદાર હાઈકોર્ટના જે નિર્દેશ છે એ 15/4/2021 ના રોજ પૂરા થાય છે। એ પહેલા થરાદ નગરપાલિકા વિસ્તારમાં એકંદરે 55-60 શાળાઓ અને હોસ્પિટલ દવાખાના આવેલા છે, એ સૌએ ફાયર એનઓસી મેળવી લેવાની થાય છે અને આ ફાયર એનઓસી મેળવવા માટે રિજનલ ફાયર ઓફિસર ગાંધીનગર ન જવું પડે તે માટે 1/4/2021 રોજ પાલનપુર જ બનાસકાંઠા જિલ્લાનો કેમ્પ રાખી અને આ તમામ ફાયર એનઓસી જે એપ્લિકેશન આવે એને આપવાનું નક્કી કર્યું છે। એટલે આજરોજ ઝુંબેશના ભાગરૂપે અમે જેટલા આવા એકમો છે બધાને જાણ કરી અને એમની ફાયર એનઓસી ને સંગતના જેટલા કાગળો હોય તે મેળવી અને 1/4 રોજ પાલનપુરના કેમ્પમાં આરએફઓના હાથે જેટલાને પણ ફાયર એનઓસી મળી જાય તેને અપાવવાનું સંકલન કરીશું। બાકી રહેતા લોકોને અમારે વિનંતી છે કે 15/4/2021 સુધીમાં તમામ દવાખાના, સ્કૂલો, શાળા, કોલેજો, કોચિંગ ક્લાસીસ બધાએ ફાયર એનઓસી મેળવી લેવા, અન્યથા 15/4 પછી નામદાર હાઈકોર્ટની સૂચના મુજબ નગરપાલિકા કક્ષાએ આ પ્રકારના ફાયર એનઓસી વગર ચાલતા દવાખાના, કોલેજ, શાળા, કોચિંગ ક્લાસીસને સીલ કરવાની ફરજ પડશે।